સ્વાગત ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું લસ્સી, પણ એ લસ્સી આ પીવાય એવી નહીં, ખવાય એવી લસ્સી. તો તે બનાવશું, તે કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લઈશું. બનાવવા માટે મેં આ દહીં લીધું છે. દહીં આવું હોય ને મસ્ત એવું દહીં લેવાનું. જો આવું પાણી થઈ ગયું હોય ને એને પાણીને આમ નિતારી લેવાનું અને પછી જ દહીં લેવાનું. તો એ દહીં લીધું છે મેં. એક મોટો બાવો લઈ આપણે દહીં લેશું આમાંથી, ને બે મોટી ચમચી આપણે મલાઈ લીધી છે, ઘરની જ મલાઈ છે આ, ને બે મોટી ચમચી આપણે દરેલી ખાંડ લીધી છે, એક ચમચી મિલ્ક પાવડર છે, ને બે ચમચી આપણે કાજુ બદામ અને પિસ્તાનો ભૂકો અધકચરાવા મેં વાટી લીધા છે. એલચી તમારે નાખવી તો પણ નાખી શકો, ને આપણે થોડોક બરફ જોશે, ને એક ચમચી આપણે રૂઆબજા જોશે. તો આ બધું આપણે લીધું છે. હવે આપણે લસ્સી બનાવશું. લસ્સી બનાવવા માટે આપણે મોટું વાસણ લેવાનું, એમાં આપણે દહીં નાખશું. આપણે આ ત્રણ ચમચા લીધા છે એટલે એક મોટો બાઉલ થઈ જાય. જો એટલું એમાં આપણે બરફ નાખી દઈશું. હવે એને આપણે મિક્સ કરશું. આવી જ રીતે કરવાનું, મિક્સરમાં નહીં કરવાનું. આવું આપણે ફેટી લેવાનું. આનાથી આ બરફને કાઢી લેવાનો. હવે આપણે એમાં થોડાક કાજુ બદામનો ભૂકો નાખી દઈશું ને થોડોક આપણે રેવા દઈશું. પાછું એને મિક્સ કરી લઈશું. હવે આપણે લસ્સીને ગ્લાસમાં લઈ લઈશું. તમે જોજો કેટલી ઘાટી છે, જો આપણે મલાઈ નાખશું બંનેમાં. થોડા થોડા આપણે કાજુ બદામ અને પિસ્તાનો ભૂકો નાખશું. આપણે ઉપરથી થોડુંક રૂઆબજા નાખશું બંનેમાં. તો તૈયાર છે આપણી પીવાય એવી નહીં પણ ખવાય એવી લસ્સી. જો તમને મારું રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહે.